તમને ખબર છે, જર્મનની અંદર તો એવા સંશોધનો થયા છે કે બાળક જન્મે કે તરત ઓળખી લઈ શકે છે કે આ મારી મમ્મી છે અને આ મારી નર્સ છે. બાળક પોતાની એક ભાષા લઈને આવે છે. હજુ આ ભાષા ઉકલી નથી, પણ ઉકલી જશે થોડા વખતમાં, અને એ ભાષા માતા પિતાએ શીખવી પડશે. પણ થોડો પ્રયાસ કરશો ને તો તમે થોડા વખતમાં બાળકની ભાષા ચોક્કસ શીખી જશો. ભાષા કેવી રીતે શીખીશું? હજુ તો બાળક બોલતા પણ શીખ્યું નથી. ના, એના બોલવાની રાહ ન જોતા એ જન્મ્યા ભેગું તરત જ પોતાની અભિવ્યક્તિ કરવા લાગશે. તમને લાગે કે એ સૂઈ ગયું છે, તમને લાગે કે એ રડે છે, તમને લાગે કે એને ભૂખ લાગી છે, આ બધું શેના આધારે લાગે છે? તમે એના કોઈ જેસ્ચર્સ બરાબર અનુભવી શકો છો. આ જ તો બાળકની ભાષા છે અને તમે એના ભાષા વિજ્ઞાની છો, યાદ રાખજો. એટલે માતા પિતા બનવું એ થોડું હવે અઘરું બની ગયું છે, પણ આ અઘરું જે છે એને સહેલું બનાવવું હોય તો બે મુદ્દા બરાબર યાદ રાખજો. એક, બાળક મારું છે અને બાળકમાં ઈશ્વર છે એ સદા યાદ રાખજો. અને બીજું, હું જે કંઈ કરીશ, હું જે કંઈ બોલીશ, હું જે કંઈ વર્તન કરીશ તેની અસર બાળક ઉપર થશે, થશે ને થશે. આટલું ઘણું છે યાદ રાખવા માટે. બાળક જન્મ લે ત્યારે હોય નાનકડું, પણ એ અધૂરું નથી હોતું, એ પૂર્ણ હોય છે. આપણા હાથમાં એક પૂર્ણ જીવ આવીને બેસે છે. યાદ એ રાખવાનું છે કે એ બાળકનું બધું જ નાનું 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 હોય છે. એના તંત્રો, એના સ્મૃતિઓ, એના સંવેગો, એમનું જે કંઈ છે તે બધું જ સૂક્ષ્મ સ્વરૂપે છે અને એક સંદૂકમાં બંધ છે. એ નાનકડું બાળક જેને આપણે ભૂલકું કહીએ, ટપુકડું કહીએ, જે કહીએ તે, પણ એ છે તો પૂર્ણ. એની પાસે બધું જ છે, એને આપણે કશું જ આપવાનું નથી. એની અંદર જે કંઈ છે તે બધું નાનું નાનું છે. તેને બરાબર સાચવીને, ટેકો કરીને, સંગોપીને એનો ઉછેર થાય, એની વૃદ્ધિ થાય, એટલું કામ આપણું છે. અત્યાર સુધી હું બહુ સમજીને, વિચારીને અને યાદ રાખીને બાળક શબ્દ વાપરું છું, સંતાન શબ્દ બોલું છું. બાળક કે સંતાન શબ્દને કોઈ જાતિ નથી. એ સ્ત્રી કે પુરુષ ન હોય, એ દીકરો કે દીકરી ન હોય. અત્યારે તો આપણે આંગણે ઈશ્વર, ઓલમાઇટી, અસ્તિત્વ પધારી રહ્યું છે, એટલું જ યાદ રાખવાનું છે. જેમ આવ્યું છે, જે આવ્યું છે તેનો આનંદ છે. અરે અરે, તમે બંને શું વિચારમાં પડી ગયા? મેં સંતાન અને બાળકની વાત કરી અને દીકરા દીકરીની વાત ન કરી, એટલે મૂંઝવણમાં પડ્યા છો? અરે એ ગાંડાઓ, આ કાંઈ મૂંઝવણનો સમય છે? અત્યારે તો આપણી બધી જ મૂંઝવણનો ઉકેલ લઈને એક જીવ આપણા ઘરમાં આવી રહ્યો છે. યાદ એટલું રાખો, એક જીવ આવે છે, એક સંતાન આવે છે, એક ફરિશ્તો આવે છે. ના ના, હું તમારી સાથે કોઈ શાબ્દિક રમત નથી કરવાનો. મારે તો આ 30 સેકન્ડમાં તમારી સાથે સ્પષ્ટ વાતો કરવી છે, અને એટલે આજે ચોખવટ કરું છું કે તમારે આંગણે જે આવે છે, આવી રહ્યું છે કે આવ્યું છે, એ સંતાન છે, એ બાળક છે, એ જીવ છે, દીકરો કે દીકરી નથી. તમારે તો એનો સ્વીકાર એક માનવ તરીકે કરવાનો છે, કારણ કે માનવ ઘડવાનો છે. જુઓ, હું તમને એક ઉદાહરણ આપું. તમે આજે એવી દ્વિધામાં હો કે દીકરો ન આવે અને દીકરી આવે, કે દીકરી ન આવે અને દીકરો આવે, દ્વિધામાં ન પડશો. બંનેની જરૂર છે, પાક્કી જરૂર છે. તમે બંનેમાંથી એક કોઈનો દીકરો છે, એક કોઈની દીકરી છે. આ બે ન હોત તો આ સંતાન આવ્યું હોત ખરું? વિચારો જોઈએ. ના ના, હું તમારી સાથે કોઈ શાબ્દિક રમત કરવા માંગતો નથી. હું બહુ સ્પષ્ટ છું. અસ્તિત્વને ખબર હતી કે મારે નવા જીવનું સર્જન કરવું હોય તો એક પુરુષ જોઈશે, એક સ્ત્રી જોઈશે, અને એટલે વારાફરતી એણે બંનેનું સર્જન કરવાનું રાખ્યું છે. એના ઉપર મારી તમારી પાબંદી ન ચાલે.
એટલે તમારે આંગણે આવ્યું છે એ ઈશ્વરની ઈચ્છા પ્રમાણેનું એક સંતાન આવ્યું છે, નહીં કે દીકરો કે દીકરી. શક્ય છે કે તમે કદાચ જ્યારે કુટુંબનું પ્લાનિંગ કર્યું ત્યારે વિચાર્યું હશે કે આપણે દીકરો જોઈએ છીએ, કદાચ વિચાર્યું હશે કે આપણે દીકરી જોઈએ છીએ. શક્ય છે કે જ્યારે મમ્મી બરાબર ગર્ભાવસ્થામાં હતી ત્યારે ન કરવું જોઈએ છતાં પણ તમે સોનોગ્રાફીથી ટેસ્ટ કરાવી લીધો છે અને તમને ખબર પડી ગઈ છે. આ બધું ભૂંસી નાખજો. ઇરેઝર આપું તમને, સ્મૃતિઓને ભૂંસી દો તો મજા આવશે. જે થઈ ગયું છે તેને સાથે રાખીને જીવવાની મજા નહીં આવે. તમારી ઈચ્છા કંઈક હતી, હોઈ શકે ન હોઈ શકે એવું માનવાને કોઈ કારણ નથી. ઈચ્છા એ કરવા માટે છે, ખોટું નથી થયું. પણ ઈચ્છા એ વ્યાપ્તમાં જે કંઈ હતું તે મેળવવા માટેની હતી. હવે જે પ્રાપ્ત થઈ ગયું છે તેને પ્રેમથી સ્વીકારશું તો એ આપ્ત બની જશે, આપ્તજન. અને એક વાત તો તમે બંને સમજો જ છો કે તમે જ્યાં જુઓ છો ત્યાં તમને દ્વૈત જોવા મળે છે, યુગલ જોવા મળે છે. ચકલી છે, ચકલો છે, હાથી છે, હાથણી છે, ઘોડો છે, ઘોડી છે, સિંહ છે, સિંહણ છે, પુષ્પ છે તો એમાં પૂંકેસર અને સ્ત્રીકેસર બંને છે. બંને ન હોય તો નવા સૃષ્ટિ માટેના જીવનું સર્જન કોણ કરે? અરે આપણે તો આ જીવસૃષ્ટિની વાત કરી. આપણે જેને ભગવાન કહીએ છીએ એ ભગવાનમાં પણ સ્ત્રી અને પુરુષ બંને છે. રામ છે તો સીતા છે, જીસસ છે તો મેરી મધર પણ છે. જ્યાં જોશો ત્યાં બંનેની હાજરી છે. શિવ છે તો શક્તિ છે, શિવનું સામર્થ્ય છે અને શક્તિની કરુણા છે, એટલે તો જીવન છે. તો આપણે બંને આપણા મનમાંથી અગાઉની જે ઈચ્છા હતી એને દૂર કરી દઈએ છીએ અને આપણે આંગણે જે અવતર્યું છે તેનો એક જીવ તરીકે, સંતાન તરીકે, બાળક તરીકે, અંશ તરીકે સ્વીકાર કરીએ છીએ. અંશ કોનો? આખા વિશ્વનો એક અંશી છે એનો અંશ છે. આખા વિશ્વનો એક વંશી છે એનો એક નાનકડો વંશ આપણે આંગણે છે. એમનું સ્વાગત હોય.